નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પટેલ. આચાર્ય શ્રેયસ્ર પ્રભસુરી મહારાજનું આજે શહેરના ઉદ્યોગપતિમાંથી સંયમ દીક્ષા લઈ સત્યદર્શન બનેલ જૈન મુનિરાજના સંસારી પુત્ર વિમલ શાહના નિવાસસ્થાનેથી સામાયું વાસ્તે વાસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરામાં આચાર્ય શ્રેયસ્રભ સુરી મહારાજ 3 વર્ષ પૂર્વે ચાતુર્માસ કરી ફરી આજે અલકાપુરી જૈન સંઘમાં પધાર્યા હતા. સંઘમાં 2 દિવસની સ્થિરતા કરશે. રામચંદ્ર સુરી સમુદાયના એક સાથે 77 દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયસ્રભ સુરી મહારાજે વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આજે અલકાપુરી જૈન સંઘમાં સામાયું કર્યું હતું. આજના આ સામાયમાં વિમલભાઈ શાહ પરિવાર, અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા, એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા. આજે સવારે શ્રી આચાર્ય ભગવંત શ્રેયસ પ્રભુ સાહેબજી હેવમોરથી સામાયું થયું અમારા વિમલભાઈના ઘરે, જે સંસારિક પરિવાર છે સત્યદર્શન વિજય સાહેબનું એમના ઘર. ત્યાંથી અત્યારે સવારે 8:30 વાગે અમારા શ્રી આકોટા સંઘમાં પધારી રહ્યા છે ને અત્યારે તેમનું પ્રવચન છે. સાહેબની સાથે 50 સાધુ સાધ્વી છે, છતાં 10 મુમુક્ષુ છે. સાહેબનો પ્રોગ્રામ આજે અને કાલે અહીંયા પ્રવચન આપશે. પરમ દિવસ સાચોર જૈન ઓલામાં સાહેબનું વિહાર છે. આ દરમિયાન અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સિંહ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હું માણસ થાવ તો ઘણું વિષય પર માનનીય પ્રવચન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશનલ પ્રેસ ન્યૂઝ, વડોદરા.